આવેલા વલસાડ જિલ્લામાં ફરી એકવાર સનસનીખેજ ઘટના બનતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે. ઉમરગામ તાલુકાના સંજાણ નજીક એક બંગલામાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. લૂંટારૂઓ બંધ બંગલાને નિશાન બનાવવા આવ્યા હતા, જો કે આ બંધ બંગલાના ચોકી કરતા ચોકીદારની હત્યા કરી સનસનીખેજ લૂંટ ચલાવીને તે ફરાર થયા છે. તો આવો બતાવીએ કેવી રીતે લૂંટારૂઓ આપ્યો આ ઘટનાને અંજામ. જોઈએ આ વિશેષ અહેવાલ. રાજ્યના પ્રવેશ દ્વાર એવા ઉમરગામના સંજાણ વિસ્તારમાં આવેલો આ એ બંગલો છે કે જે એક ચોકીદારની હત્યાનો સાક્ષી બન્યો છે. આમ તો આ બંગલાના માલિક ઇમ્તિયાઝ પટેલ છે અને તે વિદેશમાં રહે છે. આથી માલિકે બંગલાની દેખભાળ કરવા માટે એક ચોકીદાર રાખ્યો હતો. રૂપજીભાઈ નામના ચોકીદાર સાંજે બંગલા ઉપર આવતા હતા અને સવાર સુધી ચોકીદારી કરીને પરત જતા હતા, પરંતુ આજે તે સવારે પરત ન ગયા. આ દરમિયાન બંગલા નજીકથી પસાર થતા એક વ્યક્તિને અંદર કંઈક અજુગતું થયું હોવાનો અંદાજો આવતા તેણે ગામના અન્ય લોકોને જાણ કરી હતી અને પોલીસ બોલાવીને જ્યારે બંગલામાં ગયા તો મકાનના પાછળના ભાગે વોચમેન રૂપજીભાઈની બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સુબહ પતા ચલા કે એસા કુછ હુઆ હૈ ઉધર હમ ચલે આયે ઓર ઉધર આયે તો ડેડ બોડી ઉધર પડી હુઈ થી ઓર પોલીસ કો હમને જ્ઞાન ભી કિયા ચોર ચોરી કરને આયે થે ઓર ઉધર કુછ મર્ડર કરકે ચલે ગયે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી આ બંગલો બંધ હતો, જેમાં ચોકીદાર રખેવાળી કરતો હતો. ખૂંખાર લૂંટારૂઓએ લૂંટ વખતે ચોકીદારની હત્યા કરી હતી, સાથે જ કોઈ સુરાગ ન છૂટે તે માટે બંગલામાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈને તેઓ ફરાર થઈ ગયા છે. આથી પોલીસે લૂંટારૂઓ સુધી પહોંચવા માટે એક એફએસએલ અને ડોગ સ્કોડની પણ મદદ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઇમ્તિયાઝ પટેલ કરીને જે લંડન રહે છે એમનું મકાન હંમેશા બંધ રહે છે. એ બંધ મકાનમાં સવારે એક એમના જે ચોકીદાર છે રૂપજીભાઈ એમની ડેડ બોડી મળેલી છે એવી હકીકત મળતા અહીંયા સ્થળ ઉપર આવીને જોયું તો એમના ઘર વેરવિખેર ઘર પડેલું છે અને રૂપજીભાઈ છે એ મરણ હાલતમાં મળી આવેલ છે. એટલે અત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ એમની લૂંટના ઈરાદે પ્રતિકાર કરતા એમનું મોત નિપજાવેલ હોય એવું હાલ જણાઈ રહ્યું છે. પોલીસ એની જુદી જુદી ટીમો બનાવી અને સાયન્ટિફિકલી રીતે અત્યારે તપાસ ચાલી છે. એફએસએલ ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ આગળ એને પ્રમાણે એના આધારે જે કંઈ હકીકત મળશે એ દિશામાં તપાસ કરવામાં આવશે. લૂંટ કેટલાની થઈ છે અને લૂંટારૂઓએ કેટલી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરિવાર વિદેશ હોવાથી તે આવ્યા બાદ જ લૂંટનો આંકડો સામે આવશે, પરંતુ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસનું માનવું છે કે બંગલામાં ત્રાટકેલા લૂંટારૂઓ ચોક્કસ રેકી કરીને આવ્યા હશે, ત્યારે હવે આ હત્યા અને લૂંટના ગંભીર ગુનાના આરોપીઓ સુધી પોલીસ વહેલી પહોંચે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો હાલ દિવાળી